ગુજરાતમાં તંબાકુ ગુટકા પરનો પ્રતિબંધ એક વર્ષ સુધી લંબાવવામાં આવ્યો છે. નિયમ ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તમાકુ પ્રતિબંધને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચજી કોશિયાએ જણાવ્યું કે તંબાકુ પરના પ્રતિબંધનો એક વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. નિયમને આધીન એક વર્ષ પૂર્ણ થતાં વધુ એક વર્ષ સુધીનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. કોશિયાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ગુટકા પાન મસાલા સહિતના નિકોટીનનો વેચાણ સંગ્રહ વિતરણ પર પ્રતિબંધ માટે જાહેરનામું બહાર પાડી દેવાયું છે. તો આ નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આપણે ગુજરાત રાજ્યની અંદર 2013 વર્ષથી ગુટકા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે અને એ પ્રતિબંધ લાંબો ટાઈમ સતત મૂકવામાં નથી આવતો. એને એક વર્ષ સુધી જે કાયદાની મર્યાદા છે, તો કાયદાની મર્યાદા મુજબ આખા રાજ્યની અંદર એક વર્ષ માટે બાન કરવામાં આવે છે. એને વખતો વખત નવેસરથી બાન મૂકવામાં આવે છે. તો આ છેલ્લો બાન હતો એ હમણાં 11મી આ સપ્ટેમ્બર 2018ના પૂરો થયો હોવાથી એના માટે ફરીથી એક નવું જાહેરનામું બહાર પાડ્યું છે રાજ્ય સરકારની મંજૂરી લઈને અને ફરીથી વધુ એક વર્ષ માટે આ ગુટકા પરના પ્રતિબંધને લંબાવ્યો છે.